નમસ્કાર મિત્રો, ટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ત્યારબાદ ધોરણ 10 અને ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના પરિણામો જાહેર થયેલ છે. તો તાજેતરમાં બોર્ડ દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવેલ છે, જેમાં જણાવેલ છે કે જે વિદ્યાર્થી મિત્રોના બોર્ડના પ્રમાણપત્રો ખોવાઈ ગયેલું હોય અથવા તો માઇગ્રન્ટ સર્ટિફિકેટ મેળવવાનું હોય અથવા સમકક્ષતા પ્રમાણપત્ર એટલે કે ડિપ્લોમા અથવા તો આઈટીઆઈ કરેલ હોય તો તેઓને ધોરણ 10 સમકક્ષ અથવા તો ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલ છે તે અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકાય છે તે બાબતની અખબારી યાદી કરવામાં આવેલ છે. તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે તેની જાણ આપણે થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. ધોરણ 10 અને ધોરણ 12 ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર મેળવો ઘરે બેઠા, તો તેના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેના વિશે આપણે આગળ જોઈએ. તે પહેલા આપણે જે બોર્ડ દ્વારા અખબારીયાથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી, તો તેમાં આપણે જોઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદીમાં જણાવે છે કે ધોરણ 10 અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે ગુણપત્ર પ્રમાણપત્ર, માઇગ્રેશન પ્રમાણપત્રોનું વેરિફિકેશન અને ડિપ્લોમા અને આઈટીઆઈના વિદ્યાર્થીઓને ધોરણ 10 કે ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલ છે તેઓ સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થી સેવા કેન્દ્ર બોર્ડની ગાંધીનગરની કચેરી ખાતે કાર્યરત. અગાઉ ઉક્ત સેવા માટે અરજદારે બોર્ડની કચેરી ખાતે રૂબરૂ આવીને મેળવવાની રહેતી હતી, પરંતુ ઉક્ત તમામ સેવાઓ બોર્ડ દ્વારા માર્ચ 2020થી ઓનલાઈન અરજી કરીને સ્પીડ પોસ્ટથી અરજદારે દર્શાવેલ સરનામા પર મોકલવાની વ્યવસ્થા ઊભી કરેલ છે, જેથી કોઈ પણ અરજદારે COVID-19ની આ પરિસ્થિતિમાં પ્રવાસ કર્યા સિવાય ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાથી સરળતાથી સ્પીડ પોસ્ટ મારફતે મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરેલ છે. વધુમાં ઉક્ત સ્પીડ પોસ્ટ સેવાનું ટ્રેકિંગ અરજદાર તેઓના મોબાઈલ ફોન મારફત કરી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી અરજદાર સ્પીડ પોસ્ટ ટપાલની છેલ્લી સ્થિતિની જાણકારી મેળવી શકે છે. વધુમાં માર્ચ 2020ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. કેટલાક વિદ્યાર્થીઓને અત્રેથી મેળવેલ નવા જ ગુણપત્રો ખોવાઈ જવાના કિસ્સાઓ ધ્યાને આવેલ છે. માર્ચ 2020ની પરીક્ષાના ખોવાયેલ, ચોરાયેલ કે અન્ય કારણસહ ઉપલબ્ધ ન હોય તેવા અસલ ગુણપત્રક ડુપ્લિકેટ મેળવવા માટે નિયત નમૂનામાં 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું રજૂ કરીએથી ડુપ્લિકેટ ગુણપત્રક મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા કરવાથી મેળવી શકશે. આ ઓનલાઈન પ્રક્રિયા માટે બોર્ડની વેબસાઇટ www.gseb.service.com ઉપર જઈ અને સ્ટુડન્ટ મેનુ ઉપર ક્લિક કર્યા બાદ ઓનલાઈન સ્ટુડન્ટ સર્વિસ પરથી વિદ્યાર્થીઓ બોર્ડ પાસેથી મેળવવાના થતા દસ્તાવેજો રૂબરૂ કચેરીમાં આવ્યા સિવાય જ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે તે મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે. શાળાના આચાર્ય શ્રી, વાલી શ્રી અને વિદ્યાર્થીઓ નોંધ લે. તો આ અખબારી યાદી 11/6/2020ના રોજ બહાર પાડવામાં આવેલ છે અને જે માઇગ્રન્ટ સર્ટિફિકેટ છે, ડુપ્લિકેટ રિઝલ્ટ છે, સમકક્ષતા પ્રમાણપત્ર છે તે તમામ સર્ટિફિકેટો માટે ઓનલાઈન અરજી કરી શકાય છે તેવી માહિતી આપેલ છે. તો હવે આ ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તે જોઈએ. તો બ્રાઉઝર ઓપન કર્યા બાદ આપણે સૌપ્રથમ google.com ખોલી લઈશું અને ત્યારબાદ તેમાં GSEB સર્વિસ લખી અને સર્ચ કરીશું. જે સર્ચ કરતાં આપણને સૌપ્રથમ લિંક જોવા મળશે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. જેના ઉપર ક્લિક કરતાં GSEBની આ ઓફિશિયલ સાઇટ ઓપન થઈ જશે. તો તેને આપણે સૌ પ્રથમ ડેસ્કટોપ સાઇટમાં કન્વર્ટ કરી લઈશું અને સ્ક્રોલ કરશું એટલે નીચે આપણને તે લિંક જોવા મળશે. તો અહીંયા આપ જોઈ શકો છો, તો સૌ પ્રથમ લિંક છે માઇગ્રેશન સર્ટિફિકેટ, ત્યારબાદ બીજી લિંક છે ડુપ્લિકેટ માર્કશીટ,
तीजो टेब से इक्विवेलेंस सर्टिफिकेट एटले के समकक्षता प्रमाणपत्र अने चौथी लिंक से एडमिशन एलिजिबिलिटी सर्टिफिकेट अने आ बधा टेब में नीचे एप्लाय नाउ नो ऑप्शन आपवामां आवेल छे। दरेक जगह एप्लाय नाउ लखेलू छे। तो आप जे सेवा माटे एप्लाय करवा मांगता होय तो नीचे एप्लाय नाउ पर क्लिक करवानुं रहेशे। तो हाल आपणे डुप्लिकेट मार्कशीट पर एप्लाय नाउमां क्लिक करीशुं। जे क्लिक करता आ प्रमाणेनो स्क्रीन जोवा मळशे। जो आप पहलेथी रजिस्टर होय तो ईमेल एड्रेस अने पासवर्ड नाखी अने लॉगिन थई शको छो, परंतु आपणे रजिस्टर नथी एटले रजिस्टर ना उपर क्लिक करीशुं। रजिस्टर ना उपर क्लिक करता आ प्रमाणेनो स्क्रीन जोवा मळशे, જેમાં કેટલીક વિગતો આપણે ભરવાની આવશે। સૌ પ્રથમ છે નેમ, તો નેમમાં છે પ્રથમ બોક્સમાં સરનેમ, નેમ અને ફાધર્સ નેમ। ત્યારબાદ આપણું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, જે જેન્ડર હોય તે સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે ડ્રોપડાઉન લિસ્ટમાંથી અહીં ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે, એટલે કે તાલુકાનું નામ ટાઈપ કરી લેવાનું છે, વિલેજ નેમ ટાઈપ કરી લેવાનું છે અને આપણું એડ્રેસ ટાઈપ કરી લખી લેવાનું છે। ત્યાર પછીના ટેબમાં પિનકોડ નંબર ટાઈપ કરી અને નીચે બોક્સમાં આપણો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે। આ તમામ વિગતો ભરી લીધા બાદ આપણે નીચે ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે અને છેલ્લે નીચે જે બે બોક્સ છે તેમાં આપણે આપણો પાસવર્ડ આપણી રીતે જનરેટ કરવાનો છે। ત્યારબાદ રજિસ્ટર પર ક્લિક કરવાનું છે। હવે જેવા રજિસ્ટર ઉપર ક્લિક કરશું એટલે આપણે જે મોબાઈલ નંબર દાખલ કરેલ હશે તેના ઉપર એક ઓટીપી આવશે અને તે ઓટીપી દાખલ કરતાં આપણે રજિસ્ટર થઈ જઈએ છીએ। તો ચાલો હું સૌ પ્રથમ વિગતો દાખલ કરી લઉં છું। તો આપણે હવે તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે રજિસ્ટર પર ક્લિક કરીશું તો ઓટીપી સેન્ડ થઈ ગયો છે। હવે જોઈએ ઓટીપી આવે એટલે, તો આપણો ઓટીપી આવી ગયેલ છે, હવે તેને દાખલ કરી લઉં છું। દાખલ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તો આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે। હવે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ દાખલ કરી અને આપણે અહીંથી લોગિન થઈ જવાનું રહેશે। તો ચાલો હું સૌ પ્રથમ લોગિન થઈ જાઉં છું। તો આપણે આ બોર્ડની સાઇટમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ સક્સેસફુલી લોગિન થઈ ગયા છીએ। આપ અહીં જોઈ શકો છો કે લોગઆઉટ લખેલું આવી ગયું છે, એટલે કે આપણે લોગિન થઈ ગયા છીએ। તો આમ ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર કે માઇગ્રેશન સર્ટિફિકેટ અથવા તો ઇક્વલન્સી સર્ટિફિકેટ માટે માંથી કયા ડોક્યુમેન્ટ માટે, કયા પ્રમાણપત્ર માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે ડોક્યુમેન્ટ તથા ડુપ્લિકેટ માર્ક સ્વાગતનામાનો નમૂનો કયા પ્રકારનો છે તેના વિશે આપણે અલગથી વિડીયોમાં ચર્ચા કરીશું। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો, જય હિન્દ, વંદે માતરમ।